Babe, अंधा है क्या तू? हाँ, अपने इस लश को, लश को भाग मारे सर। यही है यूनुस इलाही, लश्करे जियात का सेकंड इन कमांडर। बग्गा, यू वेट हियर। यस सर। सरजमीन पाकिस्तान की कसम, वो खाना खराबी मचाएंगे ना कि पूरे हिंदुस्तान की धड़कनें रुक जाएंगी। मुझे चमेली के लिए बुरों ने बुरवाल ने मनीचर सदौम दिया। बुरो भाग मारे सर। हाथ से निकल गया सर। कनेक्ट मी टू गुजरात हेडक्वार्टर्स इमीडिएटली। श्योर सर। रिजवान सर, एजेंट विक्रांत वाघमारे रिपोर्टिंग सर। सर, लश्कर ए जियाद के गुजरात ऑपरेटिव्स का पता चल गया सर। आई एम कमिंग टू अहमदाबाद। The latest reports have confirmed that the terrorist group Lashkar-e-Jihad has its base near the Kutch border in Pakistan. Pakistan's new Prime Minister Ashraf Ali Sultan Sahib has said that he will come to Bharat for a peace mandate. Sultan Sahib, I want to ask you a direct question. क्या इस माहौल में इंडिया और पाकिस्तान के बीच जंग होगी? जंग के बारे में सोचना बेवकूफी है। हम हिंदुस्तान सिर्फ अमन की उम्मीद के साथ जा रहे हैं। जबकि शांति सम्मेलन में कुछ ही दिन बाकी है और ऐसे में आज फिर से सरहद पे हुई है गोलीबारी, और इसके बारे में पाकिस्तान के डिफेंस मिनिस्टर मिस्टर परवेज मुख्तार खान ने यह बयान दिया है। हम सिर्फ इतना कहना चाहते हैं कि ना तो पाकिस्तान घुटनों पे आना जानता है और ना ही किसी को लाना चाहता है, लेकिन फिर भी अगर किसी ने बेवजह कोई हरकत की तो पाकिस्तान उसका माकूल जवाब देना जानता है। नमस्कार मित्र, तुम्हें जो इरा छो उत्तेजित समाचार। आज ना तबला तोड़ समाचार ए छे કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પીસ કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાશે, અને ઓલસો મેં પાક પીએમના સ્વાગત માટે છે ને એક ગીત એક રેપ લખ્યું છે। મયુરભાઈ બીટ આલજો ને થોડી ઈર્ષાદ। ઓ પાક પીએમ મારા સાહેબા, આવો પીસના નામે તમે કબૂતરા ઉડાવો, ઝઘડા ના થાય, લોકોને વિશ્વાસ અપાવો, અને જો તમને ફાવે ને તો થોડું ચેવડો લેતા આવજો ને, ભૂખ લાગી છે પ્લીઝ। હે બ્રોસ, હું છું કેડી અને તમે જોઈ રહ્યા છો કેડીની કેટલી। સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ હોટ ગર્લ્સ। હોટ ગર્લ્સ એટલે હોટ ફિગર્સ વાળી નહીં, હોટ મગજ વાળી। કેડુ મને કે નહીં, આમાંથી કયો કલર મારા પર સૂટ થશે? ગ્રીન। એટલે તું એમ કહેવા માંગે છે કે હું ઓરેન્જમાં સારી નહીં લાગુ? એટલે ઓરેન્જ પણ સારો જ છે? તું કેટલો કન્ફ્યુઝ છે લાઈફમાં ડબલો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારું મોઢું નહીં જુઓ।
સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો કેડીની કેટલી ખગેશ આ શું વેશ કાઢ્યા છે તે તારે એક્સચેન્જ કરાવો છે મને ડાઉટ હતો જ આમની ઓળખાણ આપું આ મારા નજીકના સગા છે મારી મમ્મીના હસબન્ડ એટલે મારા પપ્પા અરવિંદ દિવેટિયા આ કોઈના પપ્પા સાહિત્યકાર હોય કલાકાર હોય પણ મારા પપ્પા સલાહકાર છે હવે આજે જોઈએ કઈ પડીકી આપે છે અરે ડોબા તારી ઉંમરનો હું હતો ત્યારે મારા બાપાની દુકાને બેસી ગયો એમાં જ દુકાન બેસી ગઈ ચૂપ રે ચમાટ મારી દઈશ કાઢ કાઢ આ ફૂમતા અને આ કપડાને બધું કાઢ આપણે એરપોર્ટ જવાનું છે કેમ ચંડિકાને લેવા ચંડિકા અરે ચંદ્રિકા આ તારી નાની ને મારી સાસુ પાછી અમેરિકાથી ઇન્ડિયા આવે છે ચાલ ચાલ તૈયાર થઈ જાઓ બધા આ શું પહેર્યું છે પાજી આપ દેખ રહે હૈ ખબરદાર ઇન્ડિયા આજકલ મહિલાએ સિર્ફ ગલી મોહલ્લે મેં નહીં ખુદ અપને ઘર મેં ભી સુરક્ષિત નહીં હૈ જૈસે કી આપને દેખા બિઝનેસમેન ગોપાલ શર્મા ને અપની હી પત્ની કો મોત કે ઘાટ ઉતારને કા પ્લાન બના લિયા થા ઉનકી બીવી ટીવી દેખ રહી થી ઉનકી ભોલી ઓર માસૂમ બીવી ક્યા જાનતી થી કે ઉસકી મોત ઉસકે પીછે મંડરા રહી હૈ મિસ્ટર શર્મા ને અપની બીવી કા મુંહ દબોચ લિયા ઓર અરે ભાઈ હું છું ક્યા છે છરી ક્યા છે કઈ છરી નહીં 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 હેડે બર્મા મને ખબર છે હું ટીવી જોતી હોઈશ તમે પાછળથી આવશો ને મારું મોઢું દબાવી દેશો ને મારા પેટમાં છરી મારી દેશો એટલે હું મરી જઈશ હું મરી જઈશ એટલે તમે બીજા લગ્ન કરી લેશો મારી સાડી દાગીના ફિટિંગ વાળા બ્લાઉઝ બીજી વાની પહેરશે અરે ભાઈ તું એ મારો આત્મા ભૂત બનીને ભટકશે તું ચૂપ થઈ જા ને તો હું તારું ગળું દબાવી દઈશ શું થયું શું થયું ભાભી આમ ચીઝ કેમ પડી શું કહું વિનુ ભાઈ હમણે અચાનક મારા ખભા પર હાથ મૂક્યો ને હું ડરી ગઈ ઓ અરવિંદ ભાઈ તમારામાં કઈ સેન્સ છે કે નહીં ના ના ભાભીને આમ હાથ લગાવવાની જરૂર શું છે ઓ વિનુ ભાઈ આ મારી બૈરી છે હું ગમે તે કરું તમે મને કહેનાર કોણ તમારો પડોશી લે પડોશી છો એટલે વારે વારે દોડી આવવાનો હા તો આવતો પડે ને યાર મને તો ભાભીની ચિંતા હોય કે નહીં નહીં સાચી વાત છે અરે શું સાચી વાત છે આ 24 કલાક ખબરદાર ઇન્ડિયા જોઈ જોઈને તને મગજનો ડેન્ગ્યુ થયો છે અરવિંદ ભાઈ તમે આમ ભાભી પર ઘાટા પાડો એવું નહીં ચલાવી લાવો ઓ એનો વર હું છું કે તમે એ ભાભી નક્કી કરશે સાચી વાત છે અરે શું સાચી વાત છે નીકળો તમે બહાર નીકળો કમ ઓન ભાભી પછી મળીએ ઉપર મળજે એ બાપા અમારા ડીકા અરે મને કે છે હું આ ડીકા ચલો ગેટ આઉટ ઇન્દુ હવે આ વિનિયો મને અહીંયા દેખાયો છે ને તો હું તને છોટા છેડા આપી દઈશ અરે તો આપી દો ને આટલી રાહ કેમ જોડાવો છો એની જાત ને નિકાલ એ તું સેનો હસે છે નફટ આનામાં અક્કલનો છાંટો નથી આ તો કૂવામાં હોય તો અવાડામાં આવે ને ખગેશ જુઓ મેં તમને આગળ પણ કીધું છે ડોન્ટ કોલ મી ખગેશ આઈ એમ કેડી આ નામ સાંભળતા જ છે ને મને આમ કાળ ચડે છે કાળ અરે ખગેશ જેવું કઈ નામ હોય અરે બધા કોલેજમાં ખબર છે મારી ફિરકી લે છે બધા ખ ની જગ્યા પર છે ને હ લગાડે છે ઓ સીટ એ જ અરે પણ માણસ ખ રાશિ પરથી નામ શું પાડે ઘણા બધા નામ છે એમ હા બોલ એક જ બોલ ખ શું ખમણ ખાખરો ખીચુ અલ્યા વાતો કરે છે યાર તને ખબર છે ખગેશ નો અર્થ શું થાય શું પક્ષીઓનો રાજા એમ આપણે બધા પક્ષી છીએ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તમારે માણસના છોકરાને શું કામ પક્ષીઓનો રાજા બનાવો છે તું શટ અપ થઈ જા તમે શટ અપ થાઓ તું તો નહીં હે ભગવાન આ તમે બંને બાપ દીકરો ઝઘડવાનું બંધ કરો આપણે મમ્મીને લેવા માટે એરપોર્ટ જવાનું છે અરે હમણાં 3 મહિના પહેલા તો અહીંયા ઇન્ડિયા આવીને ગઈ હવે પાછી શું કામ આવે છે મારા ભૂપત મામાની ખબર કાઢવા બિચારા બહુ સિરિયસ છે તારો મામો જન્મ્યો ને ત્યારથી જ સિરિયસ છે શું બોલે છે સમજાતું ને ચૂપ રહો અરે એના લગનમાં પણ એને વરઘોડાને બદલે સ્ટ્રેચર પર લઈ ગયા હતા એમાં જેની બૈરી ભાગી ગઈ બસ મને ખબર છે તમને મારા કોઈ સગા નથી ગમતા એ ખોટું ના બોલીશ મને તારી સાસુ ગમતી હતી કે નહીં હા બોલ હા 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 તો પછી અરે શું હા હા અરે યાર તમે લોકો જલ્દી તૈયાર થાઓ ને ત્યાં પ્લેન લેન્ડ થઈ જશે ચલો 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 હવે લેન્ડ થઈ જા અરે દીકતા નહીં હે કે મેડમ અરે ક્યાં દીકતા નહીં હે આર યુ બ્લાઇન્ડ હા જાણી જોઈને અથડા વિન્ટુ યંગ એન્ડ બ્યુટીફુલ લેડીઝ અરે ન્યૂ જર્સી ની ફ્લાઇટ તો ક્યાર નહીં લેન્ડ થઈ ગઈ છે હે ડેભર માં આ મમ્મી કે અધવાચ્ચે તો નહીં ઉતરી ગઈ હોય ચાલુ પ્લેન માંથી ઓ ઓ ઓ પાયલટ ભાઈ કિતના સ્લો
જ્યુસ માંગા તો ક્યું નહીં દિયા? અરે કબુ મારા દીકરા, કેડી કેડી મમ્મી. અરે ભાઈ પગે લાગો. હાલે મને નહીં મમ્મીને. આ લાગો પપ્પા વેલચી નાગડા. અરે મારો શ્વાસ બંધ થઈ જશે. હું સમજુ છું કે તમને કંઈ જ સમજાતું નહીં હોય કે આ બધી ધમાચકડી શેની છે, પણ સમજવા માટે છે ને તમારે અઠવાડિયા પહેલાની બબાલ જોવી પડશે. તો જુઓ, એલા ખુરશીઓ ગોઠવો ને એ ફૂલ લગાડ જલ્દી. જય જિનેન્દ્ર ભાઈ, ભૂમિ પૂજન ની બધી તૈયારી થઈ ગઈ ને? એકદમ અપ ટુ ડેટ સાહેબ, બધું. બધા બાયર્સ ને બોલાવ્યા છે ને? હા હા સાહેબ, બધા બાયર્સ તો આવીને તમારી જ રાહ જુએ છે. બસ તમે આવો એટલે શ્રીફળ વધે રહીએ. હા ઠીક છે, ફોન મૂક. લે આ ખગેશિયો ક્યાં મરી ગયો? યો બહાદુર બ્રો, આપના એક વેજ તડકા મેગી એક્સ્ટ્રા બટર મે નહીં મિલેગા? ક્યો પિછલી બાર કા પૈસા બાકી હે? અરે કેશ નહીં હે યાર, ખાલી 2000 કા નોટ હે. કેશ નહીં હે તો પેટીએમ કરો. અરે બબી સ્માર્ટ થઈ ગયા છે. બેબી, તું બાપાને બેબી કે છે? બોલવામાં એ સ્પેલિંગ મિસ્ટેક. હેલો, મેં તને કહ્યું તું કે તું 30-35 ભાડુતી માણસો લઈ આવજે, તું કેમ નથી લાયો હજી? મારી ચકડી, મારી બકડી, આઈ એમ કમિંગ. આ ડેડીએ યાર કેવા કેવા કામ સોંપે છે, હવે ભાડુતી માણસો ક્યાંથી ઊભા કરું? કીડી ભાઈ આપકી મેગી તૈયાર હે. એ બહાદુર બ્રો સુન ના,